રશિયા અને યુક્રેનના વિવાદને શાંત કરીને વિશ્વ શાંતિ સ્થાપવા માટે ભારતે કેટલાક પ્રયત્નો કર્યા છે પરંતુ હાલમાં મળતી વિગતો અનુસાર આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે કારણ કે પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત અને વાતચીતના પ્રસ્તાવ માટે હાલમાં મનાઈ કરી દીધી છે યુક્રેનમાં તેમના સ્ટ્રક્ચર ઉપર વારંવાર થતા હુમલા છતાં પુતિન સાથે વાતચીત માટેની બાઇડનની શરતોને માનવામાં આવશે નહીં બાઇડને વધુ વાત કરતા જણાવ્યું કે પુતિને બંને પક્ષની વાતચીતની ઓફર કરી હતી જો તેઓ યુદ્ધની સમાપ્તિ ના ઇચ્છતું હોય તો આવું થઈ શકે છે ક્રિમલિન પ્રવક્તા દમિત્રી ટેક્સકીને વ્હાઇટ હાઉસમાં આપેલા આ ઓફર વિશે કહ્યું હતું કે જો રશિયાના રાષ્ટ્રહિતનો ખતરો ના હોય તો પુતિન વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ આ વાર્તાલાપ થવાની કોઈ સંભાવના દેખાતી નથી કારણ કે બાઇડનની માંગ છે કે પુતિનની સેના યુક્રેનની બહાર નીકળી જાય જે રશિયાને બિલકુલ મંજૂર નથી આથી બંને દેશો વચ્ચે વાર્તાલાપ થઈ શકે તેમ નથી ઉલ્લેખનીય છે કે રશિયાના વિદેશ મંત્રીએ અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ જોન કેરીનું નામ લઈને કહ્યું કે એવા વ્યક્તિની આવશ્યકતા છે કારણ કે તેઓ પહેલા પણ કેટલી વાર વાતચીત કરી આવી સમસ્યાઓનો ઉકેલ કરી ચૂક્યા છે રિપોર્ટ